कोरोना महामारी ना पगले शक्तिपीठ अंबाजी मंदिर फरी एक बार भक्तों ना दर्शन माटे बंद रहेशे। भादरवी पूनम ना महामेला ने लईने लोको एकत्रित न थाय ते माटे जिला कलेक्टर तारीख 24 ऑगस्ट थी 4 सप्टेम्बर सुधी बंद राखवा माटे नो निर्णय कर्यो छे। अरवल्ली नी गिरीमाळो मा आवेला शक्तिपीठ अंबाजी मा अनेक भक्तों नी आस्था जोड़ायेली छे। दर वर्षे लाखों पदयात्री कठिन पदयात्रा मा मां अंबा ना दर्शन माटे भादरवी पूनम निमित्ते एकत्रित थाय छे। समग्र विश्वमां ज्यारे कोरोना महामारी चाले छे त्यारे मोटी संख्यामां लोको एकत्रित थाय तो कोरोना संक्रमणનું પ્રમાણ વધે તેમ છે, જેને પગલે આ વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે 12 દિવસ એટલે કે તારીખ 24 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર તેમજ ગબ્બર ગોખ મંદિર બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્રએ કર્યો છે। જિલ્લા કલેક્ટર પદયાત્રા તેમજ કેમ્પ લગાવવા માટે સદંતર પ્રતિબંધ મૂક્યો છે, જેથી ભક્તો પગપાળા કે વાહન વ્યવહાર દ્વારા ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી આવી શકશે નહીં। ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તોમાં અંબાના દર્શન ઘરે બેઠા કરી શકે તે માટે લાઈવ દર્શન માટેની વ્યવસ્થા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। આગામી ભાદરવી પૂર્ણિમાનો મહામેળો 27/8/2020 થી 2/9/2020 સમયગાળા દરમિયાન આવે છે। આપણે જાણીએ છીએ કે ભાદરવી પૂનમ મહામેળામાં આશરે 25 લાખથી વધારે શ્રદ્ધાળુઓ માઈ ભક્તો માં અંબાના દર્શને આવે છે। ગત વર્ષોના અનુભવ આપણે જોઈએ તો ભાદરવી પૂનમ મહામેળાની શરૂઆતના અગાઉ 3 થી 4 દિવસ અગાઉ અને પછી 2 થી 3 દિવસ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે। હવે લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા ચાલતા આવે છે, પ્રાઇવેટ વ્હીકલથી આવે છે, જાહેર પરિવહનથી આવે છે, રાજ્ય સરકારના 8/8/2020 જાહેરનામા મુજબ પગપાળા ચાલતા યાત્રીઓ પદયાત્રિકો માટેના સેવા કેમ્પો તેમજ શોભાયાત્રા જેવી તમામ પ્રવૃત્તિઓ પર 31 ઓગસ્ટથી પ્રતિબંધ મૂકેલ છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનલોક 3ની જે છે એમાં પણ ધાર્મિક મેળાવડા સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકેલ છે, પણ જ્યારે પ્રાઇવેટ વ્હીકલ અથવા જાહેર પરિવહનથી આવનાર શ્રદ્ધાળુઓ પણ લાખોની સંખ્યામાં અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં આવશે ત્યારે યાત્રાળુઓની જાહેર આરોગ્યની સલામતી માટે તેમજ અંબાજી વિસ્તારના રહીશોની જાહેર આરોગ્યની સલામતી માટે 24/8/2020 થી 4/9/2020 એમ કુલ 12 દિવસ માતાજીના અંબાજી મંદિર પણ અને ગબ્બરનું મંદિર પણ દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે। પણ સાથે સાથે વિકલ્પના સ્વરૂપે ઓનલાઈન દર્શન ખાસ કિસ્સામાં આપણે શરૂ કરી રહ્યા છે આ દરમિયાન, અને માતાજીનું દર્શન ગબ્બરનું દર્શન લાઈવ યાત્રાળુઓ માણી શકે, સાથે સાથે કોરોના વાયરસની મહામારીને નાથવા માટે વિશ્વ કલ્યાણ અર્થે આ 27/8 થી 2/9 સુધી આપણે યજ્ઞ આયોજિત કરવા જઈ રહ્યા છે। એ યજ્ઞનું પણ જીવંત પ્રસારણ શ્રદ્ધાળુઓ માણી શકે એના માટે એનું પણ પ્રસારણ આપણે કરવા જઈ રહ્યા છીએ। સાથે સાથે પગપાળા ચાલતા સંઘો દર વર્ષે જે ધજા લઈને આવતા હોય છે એ માઈ ભક્તોની ધાર્મિક આસ્થા જળવાઈ રહે એ માટે ભાદરવી પૂનમિયા સેવા ટ્રસ્ટ મારફતે દરેક સંઘોને આપણે અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરેલ ધજાઓ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે। એ ધજાઓ એ પોતાની રથ ઉપર અથવા ગામના મંદિર ઉપર અર્પણ કરે એવી અપીલ પણ એ સંઘોને અમે કરી રહ્યા છે। એના સિવાય જે અનરજિસ્ટર્ડ સંઘો છે એમને પણ એમની માગણી મુજબ જો માગણી મૂકશે તો ધજા ની વ્યવસ્થા અમે કરી આપીશું। એ જ રીતે એ પોતાની રથ ઉપર અથવા ગામના મંદિર ઉપર અર્પણ કરે એવી પણ અપીલ એ સંઘોને પણ અનરજિસ્ટર્ડ સંઘોને પણ અમે કરી રહ્યા છીએ।
રાજ્ય સરકારનું જે જાહેરનામું છે એમાં સ્પષ્ટ રીતે પગપાળા ચાલતા યાત્રાઓ ઉપર પ્રતિબંધ મૂકેલ છે અને એ જાહેરનામા મુજબ કાર્યવાહી કરવામાં આવશે।